વિદ્યાર્થી મિત્રો, બાષ્પશીલ દ્રાવક અને બાષ્પશીલ દ્રાવ્ય માટે રાઉટના નિયમની આપણે વાત કરી, એના સમીકરણોની તારવણી કરી, સમીકરણ ઉપરથી એના તારણો કયા છે, તારણો આપણે કાઢ્યા અને એમના માટે જે ગ્રાફ અને જે આલેખ આપેલો એ આલેખની આપણે ચર્ચા કરી. હવે આજે આપણે રાઉટનો નિયમ અને દાલ્ટનના નિયમ વચ્ચેનો સંબંધ, અથવા બીજી રીતે આપણે કે બાષ્પ કળામાં એક્સ બી, એ સમીકરણ છે.
તો અહીંયા આપણે સમીકરણ લખી દઈએ, અહીંયા સમજી લઈએ, અહીંયા x છે અને x એ શું છે? તો મિત્રો અહીંયા સમજો, અહીંયા વાત મતલબ એ છે કે આ બંધ પાત્ર છે, અહીંયા મતલબ કે લિક્વિડ છે, દ્રાવણ છે, દ્રાવણ અંદર ઘટક એની ઘટક બી છે, આપણે વાત કરી કે બાષ્પશીલ ઘટકો છે બંધની, તો અહીંયા એના બાષ્પના અણુ પણ હશે. તો અહીંયા જે છે આ જે બાષ્પશીલ ઘટક છે એના મોડલ આના પર, મતલબ કે બાષ્પ કોના કારણે છે કે અને બીના કારણે, કારણ કે આપણે દ્રાવણના નિયમ અત્યારે વાત કરી કે એના અંદર આપણે ચર્ચા એ વાત કરી છે કે ઘટકીય અને ઘટકની બંધની બાષ્પશીલ. તો અહીંયા જે બાષ્પ બંધ એ કોના આભારે છે? તો ઘટકીય અને બીને કારણે જે છે. તો આ જે બાષ્પ કરા છે, આ જે બાષ્પ કરા અંદર જે મોલન છે કોના, એ બીના, તો એના મોલન્સ ને આપણે વાય એ અને બીના મોલન્સ જે છે એને આપણે કહેશું અહીંયા વાય બી. તો વાય એ શું છે? તો આ જે બાષ્પ કરા રહી, આ બાષ્પ કરાના અંદર ઘટક એના મોલન છે એને આપણે વાય એ કહેશું, અને આ બાષ્પ કરા અંદર મતલબ કે બીના જે મોલન છે એને આપણે શું કહેશું? વાય બી છે એ આપણે દર્શાવ્યું. ક્લિયર? હવે વાત લઈ ગયા, તો આ દ્રાવણ છે, તો દ્રાવણના અંદર જે ઘટક છે એના મોલન્સ ને આપણે શું કહેશું? એક્સ છે. અને દ્રાવણના અંદર જે ઘટક છે ઘટક બી છે એના મોલન્સ ને આપણે શું કહેશું? એક્સ બી છે અહીંયા દર્શાવ્યું. આપણે જે વાત કરી કે સંતુલન સ્થિતિ, તો કોના કોના વચ્ચે સંતુલન? તો દ્રાવણ અને આ બાષ્પ કરા એમના વચ્ચે જ્યારે સંતુલન થાય, એ વખતે બાષ્પના બાષ્પ કરા અંદર જે ઘટક રહ્યા એ અને બી એના મોટર્સ ને આપણે લખી દઈએ વાય એ અને વાય બી, અને પ્રવાહી દ્રાવણ જે છે એના ઘટક એ અને બીના જે મોટર્સ છે એના મોટર્સ ને આપણે લખી એક્સ અને એક્સ બી. તો અહીંયા ક્લિયર થઈ કે આપણે વાય અને વાય કેમ લખ્યા? એક્સ. અહીંયા એક્સ અને એક્સ કેમ ના લખ્યા? કારણે છે કે x અને x b એ દ્રાવણના જે ઘટકીય બીના મોલન છે, અને y a અને y b જે છે એ બાષ્પ કરાના અંદર જે ઘટકીય અને બી જે છે એના મોલન છે. ક્લિયર છે? આ બે જે સમીકરણ લખ્યા એ ડાલ્ટનના આંશિક પ્રભાવના નિયમને આધારે લખ્યા, અને આ બે જે સમીકરણ લખ્યા એ દ્રાવણના નિયમને આધારે આપણે. ક્લિયર? હવે સમીકરણ એક તમને આપણે સરખાઈ, સમીકરણ એક અને સમીકરણ ત્રણ ને સરખાવતો, તો સમીકરણ એક ઈ બરાબર વાય બી ઈ ટોટલ, અને સમીકરણ ત્રણ ઈ ઇઝ ઇક્વલ ટુ ઈ અમાઉન્ટ ઇન્ટુ એક્સ. તો હું યાદ રાખી શકું સમીકરણ એક વાય એ ઇન્ટુ પી ટોટલ બરાબર સમીકરણ 3 ટી એ નોટ ઇનટુ એક્સ એ. તો આપણે શું કરવા છે કે બાષ્પ કરવા માટે ઘટક એ બીના મોલર્સ મતલબ y કે અને y બી કરવા છે, તો y એ આપણે એક ટક્કા બનાવી, તો અહીંયા જશે ટી એ નોટ ઇનટુ એક્સ એ અપોન અહીંયા જશે ટી ટોટલ. બાષ્પ કરવાના અંદર ઘટક એના મોલ અંશ y કે બરાબર e a naught into x a upon t total થશે. ક્લિયર? એ રીતે સમીકરણ 2 અને 4 ને આપણે સરખાવી, તો અહીંયા સમીકરણ 2 બરાબર સમીકરણ 4. ક્લિયર? તો અહીંયા જશે y b into t total બરાબર p b naught into x b. ક્લિયર? p b naught into x b. અહીંયા આપણે બાષ્પ કરા ઘટક બી ના મોડલ કરવા છે, તો વાય બી ને આપણે અહીંયા કરતા બનાવી, તો અહીંયા જશે પી બી નો ઇન્ટુ એક્સ બી, અહીંયા જશે પી ટોટલ. તો અહીંયા આપણે મેળવી લીધા બાષ્પ કરા ના અંદર ઘટક એ બી ના મોડ અંશ મેળવવા માટે જે સૂત્ર છે, ઘટક એ ના મોડ અંશ મેળવવો હોય તો પી એ નો ઇન્ટુ એક્સ એ પણ પી ટોટલ, અને બાષ્પ કરા નો ઘટક બી ના મોડ અંશ મેળવવો હોય આ બંને પોઈન્ટ જે લઈ જાય એ દાખલાના નિયમને આધારે.
અને
અને રાઉન્ડના નિયમ અંદર પણ એ છે કે આંશિક દબાણ દ્રાવણનું આંશિક દબાણ એ તેના બે ઘટકના મોલ્સના સમપ્રમાણમાં હોય છે તો બંને એક જ વસ્તુ છે એટલે કે જે પ્રમાણે વાત કરે છે પ્રમાણે રાઉન્ડનું નિયમ પણ તો એ ફરક શું છે કે હેન્ડિકન નિયમમાં ચાર કે છે તો રાઉન્ડના નિયમ અંદર અચાનક જે કે નો છે તો ફરક છે આથી આપણે કહી શકીએ કે રાઉન્ડના નિયમ જે છે હેન્ડિકન નિયમનો વિશિષ્ટ કિસ્સો તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક્ઝામ્પલ ની વાત કરી તો અહીંયા એક્ઝામ્પલ છે 200 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ CaCl3 અને ડાઇક્લોરોમિથેન CH2Cl2 ના બાષ્પ દબાણ અનુક્રમે 200 mm Hg અને 415 mm Hg છે અને ગરમાવવા માટે 200 કેલ્વિન તાપમાને 25.5 ગ્રામ CaCl3 અને 40 ગ્રામ CH2Cl2 ને મિશ્ર કરી બનાવેલા દ્રાવણ બાષ્પ દબાણ મેળવવાનું છે અને બીજું કરવાનું છે બાષ્પીકરણ દરેક ઘટકના મોલ્સ તો પહેલા આપણે મિશ્રણ પે મતલબ કે દ્રાવણ કુલ બાષ્પ દબાણ જોઈએ એના માટે તો બાષ્પ દબાણ કુલ બાષ્પ દબાણ મેળવવાનું છે એના માટેનું સૂત્ર છે અહીંયા P ટોટલ બરાબર અહીંયા PV નોટ માઇનસ PA નોટ ઇન XD કુલ બાષ્પ દબાણ મેળવવા માટેનું સૂત્ર છે P ટોટલ બરાબર PV નોટ માઇનસ PA નોટ ક્લિયર ઇન્ટુ x ની વત્તા PA નોટ ક્લિયર હવે જે જે કિંમત અહીંયા આપણને આપેલી છે ત્યારે આપણે અહીંયા લખી જે કિંમતો આપણને જે આપી છે એ કિંમત અહીંયા ક્લિયર તો જો 200 કેલ્વિન તાપમાને ક્લોરોફોર્મ અને ડાયક્લોરોમિથેનના બાષ્પ દબાણ અને આપણે સોલ્વ કરીશું તો અહીંયા જવાબ થશે 0.215
હવે ઘટક વિનામૂળ પડે તો ઘટક વિનામૂળ બરાબર છે w b / m b ઘટક વિનામૂળ છે ઘટક બી તરીકે કોણ છે તો ડાયક્લોરોની છે તો એના મૂળ છે 40 અને એનો આણ્વીય દળ થાય છે 50 તો આને આપણે સાદુરૂપ આપીએ તો મિત્રો સાદુરૂપ આપશો ત્યારે 0.47 ક્લિયર છે 0.47 હવે આપણે કુલ મૂળ એન ટોટલ ઘટક એના મૂળ 0.47 એટલે થશે 7 એટલે અહીંયા 3 અહીંયા 8 અહીંયા 6 0.83 મોલ આ થશે એન ટોટલ ક્લિયર છે તો હવે આપણે મોલ અંશમાં ઓના મોલ અંશ x x ના મોલ અંશ બરાબર n d / m ટોટલ જે ઘટક મોલ અંશ છે એ ઘટક મોલ ભાગ્યા મોલ તો ઘટક b ના મોલ 0.47 ભાગ્યા એ 0.683 ક્લિયર તો મિત્રો જ્યારે આપણે આને સાદુરૂપ આપીશું તો 0.683 ચેક કરી લઈએ કેલ્સી મતલબ કે કેલ્ક્યુલેટર યાવો મતલબ કે જવાબ આપ્યો છે xp તો અહીંયા જવાબ થશે xp બરાબર ઘટક d ના મોલ અંશ બરાબર 0.683 તો હવે આપણે ઉપર દબાણ માટે p ટોટલ કુલ પાર્શ્વ દબાણ બરાબર pb નોટ છે 415 માઇનસ અચ્છા એકમ બી ચેક કરવા પડે એ એકમ સરખા છે PA નો 200 NMHG
નેટલી ટોટલ જે અત્યારે આપણે પણ 347 પોઈન્ટ ક્લિયર તો એને ત્યારે આપણે સાબુ કાપીશું તો 0.82 ક્લિયર છે મતલબ ગટકીય માટે ગટકીય છે ક્લોરો ક્લોરોફોર્મ માટે તો જવાબ છે 0.18 એના મોલ્સ એ રીતે વાય બી ગટક તરીકે પણ CH2Cl ક્લિયર તો એના અંદર ચર્ચા કરીશું પઢાઈ કરતી રહીએ ઓલ ધ